दर्शक मित्रों, आपणे सौ શંખ અંગે તો જાણીએ જ છીએ. પૂજા પાઠમાં શંખ વગાડવામાં આવતો હોય છે, પરંતુ શું તમને માલુમ છે કે સનાતન પરંપરામાં પૂજા દરમિયાન વપરાતા શંખમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જી હા, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે. જે કોઈને ધન અને ભોજનની ઈચ્છા હોય તેણે પોતાના ઘરમાં ચોક્કસપણે દક્ષિણવર્તી અથવા મોતી શંખ રાખવો જોઈએ તેમ કહેવાય છે. દક્ષિણવર્તી શંખને લક્ષ્મીજીનો ભાઈ, લક્ષ્મીપ્રિયા, લક્ષ્મી સહોદરા કહેવામાં આવે છે. આ શંખ સુખ અને સમૃદ્ધિ તેમજ સારા ભાગ્યનું કારક માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે કેવી રીતે શંખ તમારા જીવનને લગતી તમામ ઈચ્છાઓ પૂરી કરવામાં વરદાનરૂપ સાબિત થાય છે તે અંગે. જો આ કોરોના સમયગાળા દરમિયાન લોકોના વ્યવસાય યોગ્ય રીતે ચાલી નથી રહ્યા કે પછી અટકી ગયા છે, તો શંખથી સંબંધિત ઉપાય અવશ્ય કરવો જોઈએ તેમ કહેવામાં આવે છે. જો તમારી દુકાન હોય તો તે કારખાના કે પછી કારખાનામાં પૂજા સ્થળ પર મોતી શંખ સ્થાપિત કરી દરરોજ તેની પૂજા કરવામાં આવે તો આ ઉપાય સાથે વ્યવસાય ધીમે ધીમે પાટા પર આવશે અને તેનાથી સંબંધિત તમામ અવરોધો દૂર થશે તેમ કહેવાય છે. જો લાંબા સમયથી વિદેશની યાત્રા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમામ પ્રયાસો છતાં પણ ત્યાં જવાનું એટલે કે વિદેશ જવાનું સ્વપ્ન અગર પૂરું નથી થતું તો આવનારી અડચણો દૂર કરવા માટે માતાના હાથમાંથી ચોખાથી ભરેલ શંખ લઈ અને તેને તમારી સાથે રાખો. ચોખાથી ભરેલ આ શંખને પવિત્ર જગ્યાએ રાખવાથી વિદેશ યાત્રામાં આવતા તમામ અવરોધો જલ્દી જ દૂર થઈ જાય છે તેમ માનવામાં આવે છે. જો તમને લાગે કે ધનની દેવી લક્ષ્મી તમારા પર ક્રોધિત થઈ ગઈ છે અને હંમેશા આર્થિક સમસ્યાઓ રહે છે તો શંખથી સંબંધિત આ ઉપાય તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. જી હા, દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે વિધિ પ્રમાણે ઘરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરવી જોઈએ તેમ કહેવાય છે. જી હા, માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતા આ શંખ સાથે જે પણ રહે છે તેનું ઘર હંમેશા ધન અને અન્નથી ભરેલું રહે છે તેમ કહેવાય છે. દર્શક મિત્રો, તમને ખાસ જણાવી દઈએ કે આ તમામ વાતો માન્યતા અનુસાર કહેવામાં આવે છે, અમે આ અંગે કોઈ જ પુષ્ટિ નથી કરી રહ્યા. તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.